ડીસાની કોવિડ-19 હોસ્પિટલ દ્વારા લેવાયેલા કોરોનાના સેમ્પલના રિપોર્ટ આજે જાહેર થયા છે. તેમાં સારા સમાચાર તો એ છે કે આજે જાહેર થયેલા કોરોના પોઝિટિવ કેસોમાં ડીસા શહેરમાંથી એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. આજે 11 પોઝિટિવ કેસ સામે આવ્યા છે, તેમાં વાવ તાલુકાના 4 છે, જ્યારે થરાના 2 વ્યક્તિઓના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. અન્ય પોઝિટિવ કેસ ધાનેરા, દેતાલ, પાવડસણ, વડા અને બિલડીમાંથી સામે આવ્યા છે. તો હવે નજર કરીએ આજે સામે આવેલા કોરોના પોઝિટિવ કેસોની યાદી પર. પાલનપુરની બનાસ કોવિડ-19 હોસ્પિટલમાંથી લેવાયેલા સેમ્પલના રિપોર્ટ જાહેર થતાં આજે 14 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા પાલનપુરની કોવિડ-19માં જાહેર કરવામાં આવેલા કોરોના પોઝિટિવ દર્દીઓના નામ તેમની આદત પ્રમાણે આજે પણ જાહેર કરવામાં આવ્યા નથી. પાલનપુરના બાળરોગ નિષ્ણાંત ડૉક્ટર નિલેશ પટેલ કોરોનાથી સંક્રમિત થતા 20 દિવસ અગાઉ અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા, જ્યારે શુક્રવારે સારવાર દરમિયાન દુઃખદ અવસાન થતાં પાલનપુરવાસી યુવાન ડોક્ટર ગુમાવ્યો છે. ડોક્ટર નિલેશ પટેલે ડોક્ટર હાઉસ વિસ્તારમાં 2 વર્ષ અગાઉ આર્યા બાળકોની હોસ્પિટલ શરૂ કરી હતી. કોરોના સંક્રમણથી તબીબનું નિધનથી તબીબી આલમમાં શોક વ્યાપી ગયો છે. જો કે હજુ પણ પાલનપુરના કેટલાક તબીબો કોરોનાની ચપેટમાં આવતા તે અત્યારે અમદાવાદમાં સારવાર લઈ રહ્યા છે. પાલનપુરમાં જુલાઈ મહિનામાં સૌથી વધુ કોરોનાનું સંક્રમણ ફેલાતા શહેરમાં જુદી જુદી જગ્યાઓ પર સતર્કતાની તસવીરો જોવા મળી રહી છે. જિલ્લા પંચાયતમાં આવનાર તમામનું રજીસ્ટ્રેશન કરી તેમનું મેડિકલ ચેકઅપ કરવામાં આવી રહ્યું છે. પાલનપુર નગરપાલિકાની તમામ શાખાઓમાં પ્રવેશબંધી ફરમાવી દોરડીઓ બાંધી દેવામાં આવી છે. આ ઉપરાંત કેટલાક દિવસોથી કલેક્ટર કચેરી, પ્રાંત કચેરીના અને મામલતદાર કચેરીમાં ચાલતા કેસોની સુનાવણી મુલતવી રાખવામાં આવી છે.